चीनी सैन्य सामे जाननी बाजी लगावीने मां भूमिनी रक्षा करनार वीर जवानोने श्रद्धांजलि अने सेनाने समर्थन आपवा लॉकडाउनना नियमो साथे ऊना गीरगढ़ाना धारासभ्य पूजाबाई वंशनी अध्यक्षतामां त्रिकोण बाग खाते आवेल डॉक्टर बाबा साहेब आंबेडकरनी प्रतिमाने फूलहार करी शहीदोने श्रद्धांजलि आपवानो कार्यक्रम योजवामां आव्यो हतो। प्रदेश प्रमुख की सूचना मुजब आ कार्यक्रम योजायो हतो, जेमा तालुका प्रमुख रामभाई ढाबी तेमज बालूभाई हिरपरा, गुणवंतभाई तड़ाविया, बाबाभाई बारूनी, हरिभाई चौहान, रुखड़भाई शिंगड़ सहित विशाळ संख्यामां कांग्रेसी आगेवानो खास उपस्थित रह्या हता। ऊना तालुका ऊना शहर गिरगढ़ा तालुका कांग्रेस समिति द्वारा 20 शहीद जवान जे चीननी बॉर्डर पर अपना मान बनता गौरव बनता जे जवानों शहीद थया छे एमने श्रद्धासुमन अर्पित करवा माटे अमे कांग्रेस परिवार द्वारा समग्र गुजरात में अने समग्र भारत में आजे 11-12 वच्चे दरेक चौकनी अंदर प्रतिमा ना सानिध्य में अमे आ श्रद्धांजलिनो कार्यक्रम राखवामां आवेल छे। वीर शहीद जवान जे चीननी बॉर्डर उपर जे शहीद थया छे ए दुर्भाग्यपूर्ण छे, दुखनी बात छे। एमना परिवारोने सांत्वन आपवा माटे कांग्रेस परिवार भूतकाळमां अने आजे अने आवता समयमां हमेशा आ गौरवंता सपूत जवानोनी साथे छे। एमना परिवारने हूँफ मळे એની જવાબદારી બરાબર સમગ્ર દેશના પ્રજાજનોની છે અને આ બનાવને લઈ આ ઘટનાને લઈ સમગ્ર દેશના લોકોમાં જન આક્રોશ છે। ભારતીય જનતા પાર્ટીની દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર અને એની મનઘડત નીતિઓને કારણે વિદેશ નીતિમાં સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ હોય અને એના કારણે વારંવાર સૈનિકો શહીદી હોરે છે, જે દેશ માટે અને આપણા બધા માટે આ દુઃખની વાત છે, દુર્ભાગ્યપૂર્ણ છે। વારંવાર એ ગુમરાહ કરી અને લોકોને ભ્રમમાં રાખી અને આ ચલાવી રહ્યા છે। ખરેખર દેશ આગળ એમને મૂળ મુદ્દાની વાત છે એ ચોખ્ખટપૂર્ણ પ્રજા સામે મૂકવી જોઈએ, પરંતુ કેન્દ્રના બેઠેલા વિદેશ મંત્રી જુદી વાત કરે છે, પ્રધાનમંત્રી જુદી વાત કરે છે। વાસ્તવિકતાથી જોજનગાવ દૂર અને ખોટી વાતો કરી અને આ શહીદો જે શહીદી હોરી રહ્યા છે એ મોટું નુકસાન છે, દુર્ભાગ્યપૂર્ણ છે। આ તકે ફરીવાર સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પરિવારના દ્વારા અમે આપણા વીર જવાન જે સપૂતો જે શહીદ થયા છે એમને અમારા પરિવારને આશ્વાસન આપવા માટે, સહાનુભૂતિ માટે અને દિગ્વંતના આત્માઓને ભગવાન એમના ચરણોમાં રાખે એટલા માટે અમે અહીંયા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે। આ જવાનોને લઈ આપણી બોર્ડર અને ગ્રામથી લઈ અને દિલ્હી સુધી સમગ્ર દેશની અંદર આ જવાનોને કારણે આ દેશ સુરક્ષિત છે, દેશના લોકો સુરક્ષિત છે, દેશ માટે ગૌરવ સમા આ જવાનો શહીદ થાય છે એ પણ આપણા માટે દુર્ભાગ્યની વાત છે। વારંવાર અમે કહેતા આવ્યા છીએ કે વિદેશ નીતિની અંદર જે ભૂતકાળમાં નથી બન્યું એવું જે નિર્ણયો લઈ અને મોટું નુકસાન કરી રહ્યા છે એને આજરોજ ચીન બોર્ડર ઉપર ભારતીય જવાનો મા ભૂમિની રક્ષા કરતા કરતા ચીની જવાનોનો સામનો કરતા કરતા 20 જવાનો જે શહીદ થયા છે એ શહીદોને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આજરોજ ઉના શહેર ઉના અને ગીરગઢા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને આજે સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા વીર જવાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી છે અને સાથોસાથ મા ભૂમિની રક્ષા કાજે પોતાના જાનનું બલિદાન આપ્યું છે અને પોતાના પરિવારે પોતાનો એક લાડકવાયો દીકરો ખોયો છે એના પરિવારને પણ પરમ કૃપાળુ પરમાત્મા દુઃખ સહન કરવાની શક્તિ અર્પે અને આ વિષય જવાનોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે આજે એમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી છે। અને સાથોસાથ હું એમ કહેવા માગું છું અને 600 કરોડ જનતા વતી દેશના વડાપ્રધાનને હું પૂછવા માગું છું કે ક્યાં સુધી આપણી સેનાના જવાનો આ પ્રકારે શહાદત વોરતા રહેશે,
नरेंद्र भाई तमे क्यांक ने क्यांक देशनी जनता ने जे प्रकारे गैरमार्गे दौरवानुं काम वात करी छे, तमे झूठ बोलो छो, समग्र देशनी जनता ने छेतरवानुं काम करो छो। साची हकीकत अने सत्य हकीकत देशनी जनता ने जणावो। तमारी विदेश नीति निष्फळता अने निष्फळ जवाने कारणे अपना जवानो दररोज सहन थई रह्या छे। तमे तो निवेदन पण एवुं आप्युं छे कि अमारी ओर कोई आँख उठाकर देख नहीं सकता, ऐसा निवेदन आपने दिया है, तो ये वेश जवानों क्यों शहीद हुए हैं वो भी सवा 100 करोड़ देशवासी आपको पूछना चाहते हैं। मैं ये भी पूछना चाहता हूँ कि आपने 2014 के लोकसभा का इलेक्शन के पहले आपने देश की जनता के सामने जो भी वादा किया था, जो भी कहा था कि चुन चुन के मारेंगे, इनके सामने हमारे जवान वही लोग चुन चुन के मारते हैं, ऐसा क्यों हो रहा है? आपने तो बहुत कुछ किया था, लेकिन देश में आज जो अंधाधुंधी फैला रही है, आपने जो कुछ करते हो, आप बोलते हो और करते कुछ हो, ऐसा बात आज सारे विश्व में हमारी सेना का जो मनोबल था वो मनोबल आपकी विफलता के कारण टूटा जा रहा है। इसलिए तमें आवनारा दिवसों में तमारी विदेश नीति जे प्रकारनी छे, ए विदेश नीति कारणे तमारी अलग 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 प्रकार, तमारा विदेश मंत्री अलग वात करे, तमारा संरक्षण मंत्री अलग वात करे, अने वडाप्रधान तरीके तमे अलग वात करो। संरक्षण मंत्री एम कहे कि चीनी सैनिकों चीनी सेना हमारी जमीन में घुसी गया छे, तमे एम कहो छो के अपनी सीमा में कोई घुसिया नहीं, तो साचू कोण? संरक्षण मंत्री राजनाथ सिंह के वडाप्रधान नरेंद्र भाई मोदी कोण साचू? आ बात देश की जनता ने समझ तमारे करवी जोईए। जे 20 जवानों तमारी केंद्र सरकार की नीतिओं कारण, तमारी विफलताओं ने कारण, तमारी अस्पष्ट विदेश नीति ने कारण वीर जवानों जे सहन शहीद थया छे, एने अमे सखत शब्दों में वखोड़ी काढ़ीए छीए, अने आवनारा दिवसों की अंदर अपनो कोई जवान शहीद न थाय ते पण जोवा अमे तमारी पासे अपील करीए छीए। अने बीजी बात ये कहवा पण मांगू छूं कि ज्यारे ज्यारे चूंटणीओ आवे छे त्यारे ज आपणा सेनाना जवानो शहीद केम थाय छे? તાજેતરમાં બિહારની ચૂંટણી આવી રહી છે, અને બિહારની ચૂંટણી આવી છે એટલે જીતવા માટે લોકશાહીમાં ચૂંટણીઓ જીતવા માટે તમે શહીદોને આપણા સૈનિકોને શહીદો કરો છો? આ પહેલાં પુલવામામાં 41 જવાનો આપણા શહીદ થયેલા હતા, ત્યારે તમે સૌ દેશવાસીઓ જાગૃત બને, એક થાય અને દેશની જનતા સામે વડાપ્રધાનશ્રી, સમગ્ર કોંગ્રેસ પરિવાર, સમગ્ર કોંગ્રેસ પક્ષ, અમે દેશ તમારી સાથે છે, પરંતુ તમે દેશને જે રીતે છેતરવાનું કામ કરો છો, જે રીતે ગેરમાર્ગે દોરવાનું કામ કરો છો, જે રીતે તમારી સત્તા ટકાવી રાખવા અને ચૂંટણી જીતવા માટે જૂઠ ઉપર જૂઠ, જૂઠ ઉપર જૂઠ જે બોલવાનું જે કરો છો, એ મહેરબાની કરીને તમે ના કરો। અમે તમારી સાથે છીએ, કોંગ્રેસ તમારી સાથે છે, પરંતુ અમે તમારી નીતિઓનો વિરોધ ગઈકાલે કર્યો હતો, આજે કરવાના છીએ, આવતીકાલે પણ કરવાના છીએ। દેશના હિતમાં અને લોકશાહી ટકી રહે અને સેનાનું મનોબળ જળવાઈ રહે એ પ્રકારની રાજનીતિ અને એ પ્રકારની વિદેશ નીતિ તમે અખત્યાર કરો એવી અમે તમને અપીલ કરીએ છીએ। અને આવનારા દિવસોમાં આપણો શહીદોનો એક પણ જવાન શહીદ ન થાય તેના માટે કેન્દ્ર સરકાર ઠોસ પગલાં લે એવી અમે આજે ઉના તાલુકા કોંગ્રેસ પરિવાર વતી આપને હાર્દિક અપીલ કરીએ છીએ। અને અંતમાં ફરી વખત કોંગ્રેસ પરિવાર દ્વારા હૃદયપૂર્વક ઉના તાલુકાની જનતા વતી 20 જવાનો જે શહીદ થયા છે એ શહીદોને સલામ કરીને, વંદન કરીને આજે ફરી વખત ઉના તાલુકાની જનતા વતી, ઉના શહેર તાલુકાની જનતા